તો અમરેલી જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામ નજીકથી પસાર થતી ટીંબી જાફરાબાદ રોડ ઉપર નવો પુલ બનાવવામાં આવ્યો હતો. આ પુલ બન્યાને 8 મહિનાનો સમય થયો છે, પરંતુ આ પુલમાં નબળી કામગીરીને કારણે આ રોડની બિસ્માત હાલત થઈ ગઈ છે. ત્યારે આ પુલ ઉપર ખાડાઓ પડી ગયા છે, જેથી અહીંથી આવતા જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને જીવના જોખમે આ રોડ પરથી પસાર થવું પડે છે. ત્યારે આ પુલની સ્થિતિ જોતા ગ્રામજનો દ્વારા પુલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વારંવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જલ્દીથી જ પુલનું સમારકામ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે. હું આ રોડ ઉપર અવર જવર કાયમિક માટે અમારે જાફરાબાદ જવાનું હોય, બરોબર, દરરોજનો બે ફેરા હોય અમારા. એટલે અત્યારે આ રસ્તો એવો ખરાબ છે કે ચોમાસે આની હાલત કેવી થાય. ચોમાસામાં તો શું તકલીફ થાય ખબર નહીં પડે. અટાણે તો અત્યારે આવી દિશા હોય તો સોમા શું થાય. આમાં હરિયા દેખાય, આ માણસને મરવાની વાત જોતા તંત્ર કે કોઈ કે નાના માણસ અવાજ ન સાંભળે. અમારે જવાનું, અમારે દી રાત ટીંબીનું હટાણું રહ્યું, રાતના હોય દિવસના હોય, કારણ કે રાતથી અમે ત્યાં ટીંબી જવાનું. આ જોવો તો ખરા, આ વર્ષમાં બે વખત બેઠી ગયો, હજી એક વર્ષ થયું બની.